वंदे गुजरात। મોર્નિંગ ક્લાસ, મને ખબર છે, મને જોઈને જ તમને કલર્સ વાળી રાઈમ યાદ આવી ગઈ. હા, આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ. હા, બસ એ જ રાઈમ. ફરીથી એ રાઈમ ગાવી છે? તો ચાલો હું પણ ગાઉં અને તમે પણ મારી સાથે એ રાઈમ ગાજો. તમને સ્ક્રીન પર એ રાઈમ દેખાશે. લેટ સ્ટાર્ટ વિથ ધ રાઈમ. પણ તમારે પણ મારી સાથે ગાવાનું છે. ઓકે. આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ. આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ. યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન? યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન? સે મી હેલો, ઓ મિસ્ટર યેલો. સે મી હેલો, ઓ મિસ્ટર યેલો. કુલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ. કુલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ. એમ આઈ રાઇટ? રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. એમ આઈ રાઇટ? રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. યસ યસ યસ, વિથ યુ મિસિસ બ્લેક. યસ યસ યસ, વિથ યુ મિસિસ બ્લેક. અરે વાહ, તમે લોકો તો બહુ જ સરસ રાઈમ ગાઓ છો ને. વેરી નાઇસ. આ રાઈમ આપણે ગાઈ તો એ રાઈમ દરમિયાન તમે કયા કયા કલર્સ શીખ્યા? હા હા, બોલો બોલો, તમારે જ જવાબ આપવાનો છે. હા રવિ, બોલો. યસ, રેડ, યલો. હા હા, પછી ગ્રીન, બ્લુ. હજુ પણ બે કલર્સ મિસિંગ છે. હા, વેરી નાઇસ સંગીતા. બ્લેક એન્ડ ધ લાસ્ટ વન ઇઝ વ્હાઇટ. વેરી ગુડ. તો હવે તો તમને કલર્સ ખૂબ જ સરસ ઓળખતા આવડી ગયા છે. હવે કલર્સ તો તમને ખૂબ જ સરસ રીતે આવડી ગયા છે. તો હવે આગળ વધીશું. ઓકે. બોલો બોલો, ટીચરે શેનું માસ્ક પહેર્યું છે? હા, બધાનો એક સાથે અવાજ મને સંભળાય છે. ઇટ્સ એન એલિફન્ટ. હા, આ માસ્ક જોઈને કઈ યાદ આવ્યું? હા, તો લેટ્સ મૂવ ટુ ધ સ્ટોરી. તમને સ્ટોરી યાદ આવી ગઈ ને? ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. આ સ્ટોરીમાં આપણે ઘણા બધા એનિમલ્સ વિશે જોયું હતું. હા હા, કયા કયા એનિમલ્સ આવ્યા હતા એ સ્ટોરીમાં? હા હા, બોલો. યસ, યસ, ધેર વોઝ અ કેટ. દેખાય છે કેટ? વેરી ગુડ. હા હા, કેટ પછી બીજું કયું એનિમલ હતું? હા યસ, ઇટ વોઝ રેબિટ. નાઇસ. હા હા, ધીમે ધીમે, બધા એક સાથે આન્સર નહીં આપો. ચલો પછી. યસ, ધેર વોઝ અ ડોન્કી. વેરી ગુડ. એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ? યસ, ઇટ વોઝ અ કેમેલ. દેખાય છે ને કેમેલ? વેરી ગુડ. હા હા, પછી હજુ એનિમલ બાકી છે. યસ, ઇટ વોઝ એન એલિફન્ટ. ઇટ વોઝ એન એલિફન્ટ, રાઇટ. પછી યસ, સ્ક્વિરલ. સ્ક્વિરલ તો તમે બધાએ જોઈ છે ને? યસ. આ બધા જ એનિમલ્સને આપણે ધ ડ્રીમિંગ સ્ક્વિરલમાં મળ્યા હતા ને, યાદ છે ને તમને? તો ચાલો
આજે આપણે આ એનિમલ્સની જ એક એક્ટિવિટી કરીએ. આર યુ રેડી ફ્રેન્ડ્સ? પણ હવે તમે પૂછશો કે એક્ટિવિટીમાં કરવાનું છે શું, તો હું તમને કહું. આપણે શું કરીશું, આ બધા જ એનિમલ્સને એની સાઇઝ પ્રમાણે આપણે ગોઠવીશું. એટલે તમે કોઈ દિવસ સ્ક્વેરલ જોઈ છે? સ્ક્વેરલ તો જોઈ જ હોય ને, આપણે બધાએ સ્ક્વેરલ જોયેલી છે. અને એલિફન્ટ? હા, તો હવે મને કહો તો સ્ક્વિરલ મોટું હોય કે એલિફન્ટ? યસ, એલિફન્ટ જ મોટો હોય ને, એ તો કેટલો મોટો હોય. યસ, વેરી ગુડ માય ડિયર ફ્રેન્ડ્સ. તો હવે તમારે શું કરવાનું છે, આ એનિમલ્સ માટે એક એક્ટિવિટી કરવાની છે. એના માટે તમને શું જોઈશે? આપે કંઈ જ કરવાનું નથી, પહેલા તો હું તમને આ બધા જ એનિમલ્સ બતાવી દઈશ. એ બધા જ એનિમલ્સ એક પછી એક આપણે ઓળખી લઈએ, અને એ પછી તમારે એ એનિમલ્સને એની સાઇઝ પ્રમાણે અરેન્જ કરવાના છે. સાઇઝ પ્રમાણે અરેન્જ કર્યા બાદ તમારી નોટબુકમાં એ એનિમલ્સના સ્પેલિંગ્સ આપણે રાઇટ ડાઉન કરવાના છે. આહા સ્ટુડન્ટ્સ, ગભરાશો નહીં, હું તમારી સાથે જ છું. આપણે સાથે મળીને આ એક્ટિવિટી કરવાની છે. તો ચાલો પહેલા આપણે એનિમલ્સ જોઈ લઈએ. લેટ સી ધ એનિમલ્સ ફર્સ્ટ. લુક સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ અ કેટ. સી એ ટી, કેટ. ધ અનધર એનિમલ ઇઝ એલિફન્ટ. આહા, કેવું એલિફન્ટ મૂવમેન્ટ કરે છે. ઈ એલ ઈ પી એચ એ એન ટી. ધ નેક્સ્ટ એનિમલ ઇઝ રેબિટ. રેબિટની વાર્તા સાંભળી છે ને? હા, આર એ બી બી આઈ ટી. ધ નેક્સ્ટ એનિમલ ઇઝ ડોન્કી. ડી ઓ એન કે ઈ વાય. ધ નેક્સ્ટ વન ઇઝ સ્ક્વિરલ. એસ ક્યુ U I R R E L. And the last one is camel. C A M E L. Look friends, તમારી પાસે આટલા એનિમલ્સ છે. હવે આપણે એમને એમની સાઇઝ પ્રમાણે અરેન્જ કરવાના છે. એટલે કે સૌથી પહેલા જે સૌથી નાનો એનિમલ છે એનો સ્પેલિંગ તમારી નોટબુકમાં તમારે લખવાનો છે. એના પછી એનાથી મોટો એનિમલ, પછી એમ કરતા કરતા છેલ્લે સૌથી મોટા એનિમલનો સ્પેલિંગ આવશે. તમને બધા જ એનિમલ્સ દેખાય છે ને? હા, તો હવે આપણે સૌથી નાનો એનિમલ પહેલા શોધીએ. ચલો, આ બધા એનિમલ્સમાં સૌથી નાનો એનિમલ તમને કયો લાગે છે? હા, શું? હા હા, બોલો બોલો, મને સંભળાય છે. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, ઘણા એમ કહે છે કે રેબિટ, અને ઘણા કહે છે સ્ક્વિરલ. તમે સ્ક્વિરલ જોઈ છે? એને છે ને મગફળી બહુ ભાવે. તમે મગફળી આમ નાખો ને તો હાથમાં પકડીને ખાય. હા, ખિસકોલી જોઈ છે ને? વેરી ગુડ. તો સૌથી નાનું એનિમલ કયું છે આ બધામાં? સ્ક્વિરલ. વેરી નાઇસ ફ્રેન્ડ્સ. તો હવે આપણે શું કરીશું, બધા પોતાની નોટબુકમાં સ્ક્વિરલનો સ્પેલિંગ લખશે. જુઓ, તમને સ્ક્રીન પર સ્પેલિંગ દેખાઈ જ રહ્યો છે. તો હવે હું તમને થોડોક સમય આપી રહી છું. તમારે એક પછી એક નાનો એનિમલ, પછી મોટો એનિમલ, પછી એનાથી મોટો એનિમલ, એ રીતે તમારે બધા એનિમલ્સ અરેન્જ કરવાના છે. તો સ્ટુડન્ટ્સ, આર યુ રેડી? નોટબુક ઓપન કરો અને હાથમાં પેન લઈ લો અને સ્ટાર્ટ અરેન્જિંગ ધ એનિમલ્સ. સ્ટુડન્ટ્સ, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. હા હા, તમે બહુ જ સરસ કરી રહ્યા છો, વેરી નાઇસ. પણ જોજો, હા, એક પણ એનિમલ મિસ ના થઈ જાય. આપણે સ્ક્વિરલ તો લખી જ દીધું છે, તો હવે વિચારો સ્ક્વિરલ થી મોટો એનિમલ કયું છે.
યસ, પછી એનાથી મોટું. પણ હા, લખતી વખતે ધ્યાન રાખજો કે સ્પેલિંગ લખવામાં મિસ્ટેક ન થાય. સ્પેલિંગ તમને દેખાઈ જ રહ્યા છે, એ પ્રમાણે ધીમે 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 તમે તમારા સ્પેલિંગ્સ લખજો. વેરી ગુડ. અને હેન્ડરાઇટિંગ તો ખૂબ જ સરસ કાઢવાના. અરે વાહ. પણ હા હા, વચ્ચે થોડી થોડી વાતો સંભળાય છે, ડોન્ટ ટોક પ્લીઝ. ખૂબ સરસ. વેરી ગુડ ફ્રેન્ડ્સ, તમારામાંથી ઘણા બધા બહુ જ સરસ કરી રહ્યા છે. હા હા, સરસ. પણ અંદર અંદર વાતો કરવાની નથી. વેરી ગુડ, તમે બહુ જ સરસ કરી રહ્યા છો. ગુડ. હવે મને લાગે છે કે તમારે બધાને જ લખાઈ ગયું છે, તો લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી તમને આપતા પહેલા મેં તમને સમજાવ્યું હતું કે આપણે નાના એનિમલથી પછી ધીમે 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 સાઈઝમાં મોટા એનિમલ સુધીનું અરેન્જમેન્ટ કરવાનું છે. અરે વાહ, તમે લોકોએ તો ખૂબ જ સરસ લિસ્ટ બનાવ્યું છે. તો લેટ્સ સી યોર આન્સર્સ. હા, પણ જો કોઈના આન્સર્સ ખોટા હોય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, આપણે અત્યારે સાચા આન્સર્સ જોઈએ જ છીએ. તો ચાલો જોઈએ. મને ખબર છે તમારો ફર્સ્ટ આન્સર તો બધાનો કરેક્ટ છે, સ્ક્વિરલ. હા, સ્ક્વિરલ તો બધાએ જોઈ છે ને. હા, ખિસકોલી કેવી ઝાડ પર ભાગે છે, જોઈ છે ને બધાએ. હા હા હા, રામ ભગવાનની જોડે હતી. યસ, બધાને આવી ગયું ને, એ જ સ્ક્વિરલ. આ અને એ સ્ક્વિરલ થી સાઈઝમાં સેજ મોટું એનિમલ બીજું કયું છે? હા, હવે તમને બધાને સસલાની ને કાચબાની વાત તો ખબર જ છે ને. યસ, આ એ જ રેબિટ છે ફ્રેન્ડ્સ. અને રેબિટ પછી સાઈઝમાં સેજ મોટું એનિમલ કયું? હા, કેટ તો બધાના ઘરમાં આવતી હશે ને, પછી દૂધ પી જાય તો મમ્મી બોલે ને. હા, અને પછી કેટ પછી હવે તમને બહુ મજા આવતી લાગે છે. હા, તો એના પછી મોટું એનિમલ સાચું છે ને બધાનું? જુઓ જુઓ, સ્ક્રીન પર દેખાય જ છે. યા સ્ટુડન્ટ્સ, ઇટ ઇઝ ડોન્કી. ગધેડાને જોયો છે ને? ગધેડો કોના ઘરે જોવા મળે? હા હા હા, કુંભાર રાખે ને ગધેડો, કેટલું બધું વજન ઉચકે. વેરી ગુડ. અને હવે ડોન્કી પછી સાઈઝમાં મોટું એનિમલ કયું? યા, ઇટ્સ કેમલ. તમારામાંથી ઘણા બધા બોલે છે કે ટીચર, મારા ઘરે કેમલ છે. હા હા, ઊંટ રણમાં પણ ચાલી શકે ને,
આપણે ભણ્યા ને પહેલા પર્યાવરણમાં પણ આપણે ભણ્યા હતા. વેરી નાઇસ. અને હવે તો એક જ એનિમલ બાકી છે, અને મોટું મોટું મોટા મોટા કાન વાળું એનિમલ કયું? યસ માય ડિયર ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ એલિફન્ટ. મને ખબર છે એલિફન્ટ તો બધાનું સાચું જ હશે. વેરી ગુડ માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે તો ખૂબ જ સરસ એક્ટિવિટી કરીને. તો આજે આપણે કલર્સ શીખ્યા અને પછી એનિમલ્સનું અરેન્જમેન્ટ કર્યું, સાઇઝ વાઇઝ કર્યું ને અરેન્જમેન્ટ. તો હવે આપણે એનિમલ્સ પછી હજુ એક ત્રીજી એક્ટિવિટી કરવાની છે. અરે આ તો એટલી સરસ મજાની એક્ટિવિટી છે, પણ આ એક્ટિવિટી માટે તમે તમારી ટેક્સ્ટ બુક ઓપન કરો અને ટર્ન ટુ પેજ નંબર 12. હા હા, ખોલો ખોલો, ઇંગ્લિશની ટેક્સ્ટ બુક ઓપન કરો અને 12 નંબરનું પેજ ઓપન કરો. વેરી નાઇસ સ્ટુડન્ટ્સ. તો કહો તો મને આ 12 નંબરના પેજ પર શું છે? હા હા, યસ માય ડિયર ફ્રેન્ડ્સ, તમને આ સ્ટોરી મળી ગઈ ને? હા હા, આ સ્ટોરી મળી ગઈ ને? વેરી ગુડ, ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. તો તમે કહેશો આ સ્ટોરીની તો આપણે હમણાં જ વાત કરી. હા હા ફ્રેન્ડ્સ, એ સ્ટોરીની વાત કહું છું હું. તો હવે હું તમને થોડાક વર્ડ્સ આપીશ અને એ વર્ડ્સ તમારે આ પેજ નંબર 12 અને એની બાજુમાં પેજ નંબર 13 પરથી સર્ચ કરવાના છે. અને પછી એ બધા વર્ડ્સ એક પછી એક શોધીને એની પર સર્કલ કરવાનું છે. હા હા ફ્રેન્ડ્સ, ઉતાવળ નહીં કરો, સૌથી પહેલા વર્ડ્સ તો સાંભળી લો. તો પહેલા આપણે પછી એક બધા વર્ડ્સ જોઈ લઈએ. હું તમારા માટે બધા જ વર્ડ્સ એક પછી એક રીડ કરું છું. પછી પહેલો વર્ડ હું તમને સર્ચ કરી આપીશ. એના પછી અત્યારે હાલ કોઈએ પેન હાથમાં લેવાની નથી. તૈયાર છો ને ફ્રેન્ડ્સ? તમારે અત્યારે માત્ર જોવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ સી ધ સ્પેલિંગ્સ. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ સ્લીપિંગ. એસ એલ ઈ પી આઈ એન જી, ઇટ્સ સ્લીપિંગ. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ પ્લેઇંગ. પી એલ એ વાય આઈ એન જી. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ ફ્લાઇંગ. એફ એલ વાય આઈ એન જી. એના પછી આવશે સિટિંગ. એસ આઈ ટી ટી આઈ એન જી. લુક ફ્રેન્ડ્સ, ધીઝ આર ધ વર્ડ્સ. આ બધા જ વર્ડ્સને તમારે પેજ નંબર 12 ને 13 પરની સ્ટોરીમાંથી સર્ચ કરવાના છે અને સર્ચ કરીને એની પર સર્કલ કરવાનું છે. હા હા ફ્રેન્ડ્સ, પહેલો વર્ડ હું તમારા માટે સર્ચ કરું છું. તો લેટ્સ મૂવ ટુ ધ ટેક્સ્ટ બુક. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્ટોરી વાંચતા જઈએ અને સ્લીપિંગ વર્ડ શોધીએ. લેટ્સ રીડ ધ સ્ટોરી. કેટ સેઝ, હે શી ઇઝ સ્લીપિંગ ધેર. હા, મને તમારો અવાજ સંભળાય છે, આમાં સ્લીપિંગ દેખાય છે ને? યસ. તો હવે આ સ્લીપિંગને જસ્ટ આપણે સર્કલ કરીએ. ગોટ ઇટ સ્ટુડન્ટ્સ? તો સ્ટુડન્ટ્સ, હવે તમારે રિમેનિંગ વર્ડ્સ છે એ સ્ટોરી રીડ કરતા જવાનું છે અને એને શોધીને સર્કલ કરવાનું છે. આર યુ રેડી સ્ટુડન્ટ્સ? ઓકે, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. હા હા, વાતો નથી કરવાની, આપણે તો ફક્ત સ્ટોરી રીડ કરવાની છે અને પછી એમાંથી આ બધા જ વર્ડ્સ સર્ચ કરીને એક પછી એક સર્કલ કરવાનું છે. એક પછી એક લાઈન ધ્યાનથી વાંચશો તો તમને ચોક્કસ બધા જ વર્ડ્સ મળી જશે. વેરી ગુડ ફ્રેન્ડ્સ, તમારામાંથી ઘણા બધા બહુ જ સરસ કરી રહ્યા છે. હા હા સરસ, પણ અંદર અંદર વાતો કરવાની નથી.
સ્પેલિંગ સર્ચ કરતી વખતે એક પણ વર્ડ મિસ ન થાય, હં? બરાબર જોઈ લેજો અને જોજો ખોટો વર્ડ સર્કલ ન થઈ જાય. એક્ટિવિટી કરતી વખતે અવાજ નહીં કરો. વેરી ગુડ, તમે બહુ જ સરસ કરી રહ્યા છો. ગુડ. I think students, you all are ready. હવે મને લાગે છે કે તમે મોટા ભાગના સ્પેલિંગ્સ શોધી લીધા છે. તો હવે આપણે જોઈએ કે આ બધા વર્ડ્સ ક્યાં છે. આર યુ રેડી ફ્રેન્ડ્સ? લેટ્સ સ્ટાર્ટ. તો હવે આપણે બીજો વર્ડ સર્ચ કરીશું. ધ સેકન્ડ વર્ડ ઇઝ પ્લેઇંગ. તો જુઓ ફ્રેન્ડ્સ, સેકન્ડ લાઈનમાં છે પ્લેઇંગ, no, in the third line no, then okay, playing is here. મળી ગયું ને ફ્રેન્ડ્સ? હા, ઘણા બધા એવું કે છે કે અહીંયા ઉપર છે,
But it is play, not playing, my dear friends. Playing is here. સમજાયું ને ફ્રેન્ડ્સ? તો તમે બધાએ બહુ જ સરસ કર્યું છે. જુઓ, હું પણ સર્કલ કરી રહી છું. નાવ ટર્ન ટુ પેજ નંબર 13. ફ્રેન્ડ્સ, બધાએ પેજ નંબર 13 ગયા છે ને? હા. હવે જુઓ ફર્સ્ટ લાઈન. હા, અહીંયા પ્લેઇંગ ફરી દેખાય છે. વેરી ગુડ. આપણે પહેલા એકવાર પ્લેઇંગ પર સર્કલ કર્યું ને, તો હવે ફરી આની પર સર્કલ કરી રહીએ. હા ફ્રેન્ડ્સ, હા ફ્રેન્ડ્સ, જેટલી વાર વર્ડ આવે એટલી વાર આપણે એની પર સર્કલ કરીશું. આ યાદ રાખજો. હા, હવે એના પછીની લાઈન. યસ, જુઓ અહીં પાછો સ્લીપિંગ વર્ડ આવ્યો. ઇટ ઇઝ અર ફર્સ્ટ વર્ડ દેખાય છે ને બધાને? વેરી ગુડ. તો હવે આપણે એની પર પણ સર્કલ કરીશું. બધાએ કર્યું છે ને? જો કોઈએ ન કર્યું હોય તો અત્યારે સર્કલ કરી લેજો. હવે એના પછીની લાઈન. યસ, અગેન પ્લેઇંગ દેખાય છે ને ફ્રેન્ડ્સ? લેટ સર્કલ ઇટ. ઓકે, નાવ ધ થર્ડ વર્ડ ઇઝ ફ્લાઇંગ. તો જુઓ તો ફ્લાઇંગ ક્યાંય દેખાય છે? ચલો ચલો સર્ચ કરો એના પછીની લાઈનમાં. નહીં, પછી ડોન્કી બોલે છે એ લાઈનમાં. અહા, સ્ક્વિરલના ડાયલોગમાં દેખાય છે. યસ, વેરી ગુડ. તમે બધાએ બહુ જ સરસ સર્કલ કર્યું છે ને. ઓકે, સર્કલ પછી બીજો વર્ડ કયો છે? સિટિંગ. તો સિટિંગ એલિફેન્ટના ડાયલોગમાં દેખાય છે? નહીં. એન્ડ સ્ક્વિરલના ડાયલોગમાં? હા 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 હા, સિટિંગ. લેટ સર્કલ ઇટ. ગુડ. ઓકે ફ્રેન્ડ્સ, બધા જ વર્ડ્સ થઈ ગયા છે? હા, મને કોઈનો અવાજ સંભળાય છે. અહીંયા સિટિંગ ફરી આવ્યું, એને પણ આપણે સર્કલ કરશું ને. પહેલા પણ એકવાર આપણે સિટિંગ વર્ડને સર્કલ કરી લીધો છે. ઇટ કમ્સ અગેન. તો લેટ સર્કલ ઇટ. વેરી ગુડ ફ્રેન્ડ્સ, તમે તો બહુ જ સરસ એક્ટિવિટી કરી. હવે મને કહો તો બધા વર્ડ્સ કોને મળી ગયા? તમારી ટેક્સ્ટ બુક ચેક કરી લો. અરે વાહ, વેરી નાઇસ. તો હવે ફ્રેન્ડ્સ, આજે આપણે કલર્સ વિશે શીખ્યા, પછી હા હા બોલો બોલો એનિમલ્સ, પછી આ છેલ્લે વર્ડવાળી એક્ટિવિટી કરી. તો આપણે લિટલ સ્ટેપ 7, 8, 9માં કલર્સ વિશે શીખ્યા છીએ અને એની સુંદર મજાની રાઇમ કરી, યાદ છે ને? આઈ નો યુ. યસ, મને એવું લાગે છે કે હવે તો તમને એ રાઇમ મોડે થઈ ગઈ છે. અને પછી સ્ટોરી. તો હવે તમે જ્યારે પણ તમારી સ્કૂલમાં પ્રેયર સેશન હોય કે કલ્ચરલ એક્ટિવિટીઝ હોય કે એવો કંઈ પણ પ્રોગ્રામ હોય, ત્યારે આવી રાઇમ ને આ સ્ટોરીનું ડ્રામેટાઇઝેશન કરજો. અને પછી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બધાના ફોટોઝ મને સેન્ડ કરવાનું ભૂલતા નહીં. હું તમારા બધાના ફોટોઝની ખૂબ જ રાહ જોઉં છું. મને ફોટોઝ સેન્ડ કરશો ને? ઓકે ધેન, બાય, હેવ અ નાઇસ ડે. આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ, યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન, સે મી હેલો, ઓ મિસ્ટર યેલો, cool down your head, don't let it red, am I right?